देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनहर पटेल ना जय भगवान। मित्रों छेल्ला घणा समय थी सोशियल मीडिया में टीवी पर तमे समाचार जोता हशो, बागेश्वर धाम अने धीरेन्द्र शास्त्री जी एक 26 वर्षना युवान की बातों तमे सांभळता हशो। मित्रों सनातन धर्मनी बातों सांभळता हशो, आज एना विषे मारे बात करवी छे। मित्रों हूँ कोई धर्म संप्रदाय ज्ञाति कोई गुरु कोई भगवान एना विषे बात करवा नथी मागतो। मित्रों मारी बात हमेशा एनाथी पर होय छे, कुदरती कानून विषे बात होय छे मारी। धीरेन्द्र प्रसाद जी जे जे करे छे एने कोई चमत्कार कहे छे, कोई एने माइंड रीडिंग कहे छे, कोई एने सिद्धिओ कहे छे, गम्मे ते कहता होय, दरेकना पोतपोताना व्यू पॉइंट छे जोवाना। मित्रों पण हुं सेंटरमांथी वात करवा मागु छुं અને સાહેબ સેન્ટરમાંથી જે વાત કરવા માગું છું ને એ આ મોઢાની નહીં સાહેબ, સનાતન હિન્દુ ધર્મનું મહાન પુસ્તક ભગવદ્ ગીતા, એની અંદર કૃષ્ણ ભગવાન જે ગૂઢ રહસ્યો ખુલ્લા કર્યા છે ને, જે કુદરતના કાનૂન લો ઓફ નેચર ખુલ્લા કર્યા છે, એમાંના એક કાનૂનની વાત કરું છું જે કાનૂનના આધારે મિત્રો હું તમે અને ધીરેન્દ્ર શાસ્ત્રીજી હોય આ બ્રહ્માંડનો કોઈ પણ જીવ માત્રને આ કાનૂન લાગુ પડે મિત્રો એમાંથી કોઈ ના છટકી શકે। मित्रों सनातन धर्मनी आपणे वात करीए छे, सनातन एटले शुं? सनातन एटले शाश्वत, जेनो कोई क्रिएटर ना होय, जेनो कोई ऑपरेटर ना होय, अने जेनो कोई डिस्ट्रॉयर ना होय, जे हतो जे छे अने अनंत काल सुधी रहेशे। मित्रों एटले गीतामां कृष्ण भगवाने कहेवुं पड्युं अर्जुन ने कि अर्जुन हूँ तने जे ज्ञान आपुं छुं ने ए मारुं पोतानुं नथी, कोई नवुं नथी, आ ज्ञान पूर्वे સૂર્યના પુત્ર ઇક્ષવાકુને આપેલું, પણ સમયના વેનની અંદર આ સનાતન જ્ઞાન લુપ્ત થયું અને એ જ જ્ઞાન તારી આગળ પછી કહું છું। મિત્રો જે સનાતન ધર્મની વાત કરીએ છીએ એ સનાતન ધર્મ એટલે કુદરતી કાનૂન, સનાતન કાનૂન કુદરતના જે ભગવદ્ ગીતાની અંદર સાહેબ ખુલ્લા કર્યા છે એમાં એક કાનૂનની મારે વાત કરવી છે જેનું નામ છે કાર્યકારણનો કાનૂન। કારણ એટલે બીજ અને કાર્ય એટલે, હે અર્જુન, જીવ માત્ર આ બ્રહ્માંડ જે ચાલે છે ને એ કાર્યકારણના નિયમથી ચાલે છે, કાર્યકારણના કાનૂનથી ચાલે છે। કારણ વગર કાર્ય ના હોઈ શકે, કારણ એ કર્મ બીજ છે, કાર્ય એ કર્મ ફળ છે, કારણ એ કોઝ છે, કર્મ ફળ એ ઇફેક્ટ છે, કારણ એ પરીક્ષા છે તો કાર્ય એ રિઝલ્ટ છે મિત્રો। અને આ જ નિયમથી કાર્યકારણના કુદરતી કાનૂનથી હું તમે અનંતકાળથી સાહેબ આ જન્મ મરણના ફેરામાં ફરીએ છીએ એમાં કોઈ શંકા નથી। આ હું નથી કહેતો, આ ભગવદ્ ગીતાની અંદર વાત કરી છે કૃષ્ણ ભગવાને। સાહેબ કુદરત એવું કહે છે કે તું જેવું ટેન્ડર ભરીશ, તું જેવા ભાવ કરીશ એ પ્રમાણેનું કોજલ બોડીમાં કારણ શરીરમાં એ પ્રમાણેનું બીજ કર્મ બીજ સેટ થશે। અને જ્યારે પાંચ સંજોગો ભેગા થશે, ગીતાની અંદર કહ્યું કૃષ્ણ ભગવાને અર્જુન, પાંચ સંજોગો ભેગા થાય ને ત્યારે કર્મ સિદ્ધ થાય યાર। અને પાંચ સંજોગો કયા? દેશ, કાળ, કર્તા, કરણ અને પ્રારબ્ધ। આ પાંચ સંજોગો ભેગા થાય ત્યારે કોઈ પણ પ્રકારનું કર્મ સિદ્ધ થાય, એ સારું કર્મ હોય કે ખરાબ કર્મ હોય, કોઈ પણ પ્રકારનું કર્મ આ પાંચ સંજોગો વગર ક્યારેય સિદ્ધ ના થાય। એના પછીના શ્લોકમાં કહ્યું અર્જુન, છતાંય અજ્ઞાની માણસ એમ માને છે કે આ કર્મનો સંપૂર્ણ કરતા હું પોતે છું, અને આવો અહંકાર કરે છે ને કુદરત કહે છે કે ત્યાં મને વાંધો છે સાહેબ। એટલે સિદ્ધિઓની જે વાત કરી આપણે, ફોર એક્ઝામ્પલ હું તમને આપું, એમાં આશ્ચર્ય પામવા જેવું નથી। સૌરાષ્ટ્રના વવાણિયા ગામમાં જન્મ થયેલો ગાંધીજીના ગુરુ શ્રીમદ રાજચંદ્ર, શ્રીમદ રાજચંદ્ર કહેવાય છે કે 8 વર્ષની ઉંમરે સ્મશાનમાં ગયા અને સ્મશાનમાં મળદું બળતું હતું ને ઝાડ ઉપર ચડી ગયા અને જોયું તો એમને પાછળના 800 ભવ દેખાયા। સાહેબ કઈ રીતે દેખાયા છે 800 ભવ? ઇતિહાસના પાના કે 800 ભવ, 800 ભવ પાછળના દેખાવા એ સિદ્ધિ નથી, એ સિદ્ધિ છે, લઈને આવ્યા હતા સિદ્ધિ। એમને સતાવધાનની સિદ્ધિ હતી સાહેબ, બોમ્બેની અંદર એક હોલની અંદર એમને સતાવધાનની સિદ્ધિ કરી, 100 માણસોને ઊભા રાખે, 100 માણસો જે વાતો બોલે, જે પૂછે, એ 100 માણસ ડિટ્ટો કોપી એમને રીડિંગ કરીને બતાવ્યું ને ત્યારે લોકો એમની પાછળ ગાળા થઈ ગયા। પણ ત્યારે શ્રીમદ રાજચંદ્રનું જે ગોલ હતું ને માત્ર ને માત્ર મોક્ષ હતું,
એટલે જો હું આ સિદ્ધિ વાપરીશ એને પ્રોજેક્ટ કરીશ ને તો લોકો મારા મોક્ષના ગોલને પૂરું નહીં થવા દે. એટલે પછી એમને સિદ્ધિ બંધ કરી દીધી બતાવવાની. કુદરત કહે છે કે તને જે સિદ્ધિ મળે છે તારા પુણ્યના આધારે, એ સિદ્ધિ તું સમાજ કલ્યાણ માટે વાપરીશ, લોકો માટે વાપરીશ, લોકોના ભલા માટે વાપરીશ તો તારા ખાતામાં પુણ્ય જમા થશે. પણ તને મળેલી સિદ્ધિને તું કોમર્શિયલ બનાવી દઈશ. માન મોટાઈ સત્તા ને પૈસા માટે જ્યારે સિદ્ધિને તું વાપરીશ ને ત્યારે કુદરત કે તારી સિદ્ધિ ખલાસ થઈ જશે. સાહેબ આ લો ઓફ નેચર કાર્યકારણનો સંબંધ છે ને સાહેબ. આજે હું તમે કે કોઈ પણ માણસ હોય, કોઈ પણ સિદ્ધિ, આઠ સિદ્ધિ, અષ્ટ સિદ્ધિ કહી છે ને 64 કડા કહી છે, આમાંથી ગમે તે તમે ટેન્ડર ભરો, ગમે તે ભાવ કરો, કુદરત કહે છે કે ટેન્ડર ભરવાની પૂરી સત્તા તારી છે. કારણ કે તારું કમાયેલું પુણ્ય વાપરવાની ટોટલ સ્વતંત્ર સત્તા અમે તને આપીએ છીએ. કોઈ બેંકમાં મારા 5 લાખ રૂપિયા જમા હોય, એ 5 લાખ રૂપિયા હું ઉપાડી લઉં અને મિત્રો કેશિયર મને એમ ના કહી શકે કે આ 5 લાખમાંથી તારે દારૂ નહીં, આ નહીં પીવાનો કે આમ વાપરવાનો. કેશિયરની ફરજ એટલી કે તારા હતા, તારા ખાતામાં જમા, લે ભાઈ આપી દીધા, એને હું ગમે તે રસ્તે વાપરી નાખું, એની સાથે કેશિયરને કોઈ નિસ્પદ નથી. એવી રીતે કુદરત કહે છે અમે કેશિયર જેવા છીએ, તારા ખાતામાં જે પુણ્યનું બેલેન્સ છે ને એ પુણ્ય કઈ વાપરવું એ માટે તું સંપૂર્ણ સ્વતંત્ર છું મિત્રો. એ પુણ્યને કોઈ એમ બને કે હું મોટો દોંડ બનું, મોટો ચોર બનું, તો કુદરત કે પુણ્ય એની પાછળ વપરાશે. એટલે જે કાર્યકારણનો સંબંધ છે, પુણ્ય મારે કઈ વાપરવું સાહેબ, હું એવી સિદ્ધિના ભાવ પેદા કરું કે મારે આ સિદ્ધિ જોઈએ, મારે આ કડા જોઈએ, અને એવું જ્યારે કર્મ બીજું નાખું. પણ કુદરત કહે છે કે એ સિદ્ધિ માટે તારું બેલેન્સ જોઈશે, પુણ્યનું બેલેન્સ જોઈશે, અને બેલેન્સ ના હોય તો કુદરત કહે છે તારે વેઇટ થવું પડશે. જ્યારે તારું બેલેન્સ પૂરું થશે અને ત્યારે કર્મ ઉદયમાં આવશે, ઇફેક્ટમાં આવશે, કર્મ ફળ આવશે. બેંકમાં હું ગયો હોય ને બેંકમાં 1 લાખ રૂપિયા મારા ખાતામાં જમા હોય અને હું 5 લાખનો ચેક લઈ જાઉં તો બેંકવાળો એ ચેક પાસ ના કરે, એમ કે પહેલાં 4 લાખ જમા કરાવો, 5 લાખનું બેલેન્સ કરો, પછી 5 લાખના ચેકને ક્લિયર કરે. કુદરત કે અમારે પણ એવો કાનૂન છે કે તું જે સિદ્ધિ માગું છું એ સિદ્ધિની સામે એટલું તારું પુણ્યનું બેલેન્સ છે, જો ના હોય તો અમે સપ્લાય ના કરી શકીએ. હા, એ તારું કર્મ બીજ પેન્ડિંગ રહે, સંચિત કર્મો જેને કહીએ છીએ આપણે, એ સંચિત કર્મ તરીકે પેન્ડિંગ રહે, અને જ્યારે તારું બેલેન્સ જમા થાય ત્યારે તારો ચેક ક્લિયર થાય, ત્યારે એ સિદ્ધિ તને પ્રાપ્ત થાય મિત્રો. એટલે કહેવાનો ભાવાર્થ મારો, કોઈ પણ માણસ, હું તમે દુનિયાનો કોઈ પણ માણસ કોઈ પણ પ્રકારનું ટેન્ડર ભરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે. અને એટલે કહ્યું છે શાસ્ત્રોમાં કે જેવો ભાવ એવો ભવ, જેવી ક્રિયા એવો ભવ નથી કયો. એટલે સાહેબ ભાવમાં જાગવાની જરૂર છે. આજે હું કોઈ પણ સિદ્ધિ માગું યાર, આજે મને ભાવ થાય, આજે કોઈને પણ જોઈને, આજે ધીરેન્દ્ર પ્રસાદજીને જોઈને મને એવી ઈચ્છા થાય, અંદર ભાવ થાય કે હું પણ આવતા ભવે આવો બનું અને આ રીતે લોકોના દુઃખ દૂર કરું અને આવી સિદ્ધિ મારે જોઈએ, અને એ જો બીજ પડ્યું હોય ને મારું પુણ્યનું બેલેન્સ હોય તો મને આવતા ભવે મળે જ મિત્રો. કુદરત કહે છે જેવું તમે ગોટલો રોપ્યો એટલે એમાંથી આંબો જ ઉગે ને એને કેરી જ લાગે મિત્રો. અને ગોટલો રોપણ બાવળીઓ ઊગે ને તો કુદરતનો સિદ્ધાંત ફેલ જાય. એટલે કુદરત કહે છે બાવળીઓ રોપીશ તો બાવળીઓ ઉગશે ને કાંટા ખાવા પડશે, ગોટલો રોપીશ તો આંબો ઉગશે ને કેરીઓ ખાવી પડશે. આ સનાતન શાશ્વત સિદ્ધાંત છે. કુદરત કે અમે પણ એના પર ચોકડી ના મારી શકીએ મિત્રો. એટલે મને તો એમ લાગે છે કે ઘણા એટલા બધા લોકો મને ચડ્યા છે કે ભાઈ આ જાદુ છે ને, આમ છે ને, માઇન્ડ બધું એ કશું જ નથી. ગીતાની અંદર 23મા અધ્યાયના 27મા શ્લોકમાં કહ્યું છે, અરે 3જા અધ્યાયના 27મા શ્લોકમાં કહ્યું છે કે અર્જુન દરેક મનુષ્ય જન્મથી મૃત્યુ સુધી પોતાની પ્રકૃતિ પ્રમાણે, જે પ્રકૃતિ લઈને આવ્યો હોય ને એ પ્રકૃતિ પ્રમાણે વર્તે છે, એમાં નિગ્રહ કશું ન કરી શકે. એટલે આજે હું મારી સિદ્ધિઓ લઈને આવ્યો હોય યાર, શ્રીમદ રાજચંદ્ર જન્મતાની સાથે સિદ્ધિઓ લઈને આવ્યા હતા. અને સાહેબ સિદ્ધિઓ એ તો ખરેખર તો આધ્યાત્મની બાય પ્રોડક્ટ છે. જ્યારે માણસ આધ્યાત્મની અંદર
અધ્યાત્મમાં ટોચ પર જાય, ધીમે ધીમે એને બધા કુદરતી કાનૂન ખબર પડે અને જ્યારે એ આત્મજ્ઞાન તરફ આગળ વધે ને ત્યારે સાહેબ બાય પ્રોડક્શનમાં એને સિદ્ધિઓ પ્રાપ્ત થાય, જેવી શ્રીમદ રાજચંદ્રને થયેલી આ સિદ્ધિઓ પ્રાપ્ત થાય. બાકી ભૌતિક જે સિદ્ધિઓ છે, આ પ્રકૃતિની સિદ્ધિઓ છે, એ પણ જો આપણે ટેન્ડર ભરીએ તો એ સિદ્ધિઓ આપણને મળે ખરી, પણ એ સિદ્ધિઓ સાહેબ નાશવંત છે, એ પરમેનન્ટ નથી, એ સિદ્ધિઓ ટેમ્પરરી છે. પણ જ્યારે હું એ સિદ્ધિ, મને મળેલી સિદ્ધિ બીજાના સુખ માટે વાપરું, બીજાના દુઃખ દૂર કરવામાં આવે, લોકોના કલ્યાણ માટે વાપરું, ત્યારે મારું પુણ્ય જમા થાય. અને એ સિદ્ધિ જ્યારે હું મારા સ્વાર્થ માટે, કોમર્શિયલ બેઝ માટે, પૈસા કમાવા માટે વાપરું સાહેબ, ત્યારે કુદરત કહે છે કે સિદ્ધિઓ તો તારી જશે પણ ઉપરથી પાપનું ભાર જે હોય એ મિત્રો, મારે તો માત્ર ને માત્ર આ કાર્યકારણનો જે ગીતામાં કુદરતે જે સિદ્ધાંત કહ્યો છે, સિદ્ધાંત સમજાવવાનો હેતુ છે, અને એ હેતુના આધારે એ કાર્યકારણના સિદ્ધાંતને લીધે દરેક જીવ કામ કરે છે, દરેક જીવની પ્રકૃતિ ઉકલે છે જન્મથી મોત સુધીની. એટલે એમાં કંઈ એવું નથી કે ભાઈ એ ખોટું છે કે આશ્ચર્ય છે, આવું એ હોઈ શકે, બને કે સિદ્ધિઓ લઈને આવ્યો હોય માણસ તો સિદ્ધિઓ. રામકૃષ્ણ પરમહંસ વાંચો ઇતિહાસ યાર, આપણને ખબર છે વિવેકાનંદના રામકૃષ્ણ પરમહંસ ઇતિહાસના પાનામાં લખેલું છે કે ભાઈ મહાકાળી જોડે વાતો કરતા હતા, આવું વાંચ્યું છે, આપણે સાંભળ્યું છે, બરાબર. તો શું આપણે આપણે એને અંધશ્રદ્ધા કહી દેવી? ના મિત્રો, એવું કશું ના હોઈ શકે, કારણ કે દરેક માણસ પ્રકૃતિનો ગુલામ છે. એક વસ્તુ સમજી લો, જન્મથી મોત સુધી જે પ્રકૃતિ લઈને આવ્યો છે, જે કોજલ બોડીમાં કારણ શરીરમાં જે બીજ નાખીને આવ્યો છે, કુદરત કહે છે કે જેવા એના સંજોગો ભેગા થાય ને એટલે અમારે એ કર્મ બીજને ઉદયમાં લાવવું પડે. ગુટલો રોપ્યો છે તો કુદરત કહે છે કે અમારે એમાંથી આંબો ઉગાડવો પડે ને કેરીઓ આપવી પડે. એવી રીતે મેં સિદ્ધિઓનું બીજ નાખ્યું હોય તો મારું પુણ્યનું બેલેન્સ હોય તો મારે આવતા ભવે કે એના પછીના ગમે તે ભવે સંચિત કર્મ, જ્યારે પાંચ સંજોગો મેં કયા ગીતાની અંદર, એ પાંચ સંજોગો ભેગા થાય ત્યારે મારું સિદ્ધિનું કર્મ ઉદયમાં આવે, અને ઉદયમાં આવે ને ત્યારે સાહેબ લોકો એના ઉપર પ્રશ્ન ઉઠાવે કે આ ચમત્કાર છે, આ જાદુગરી છે, આ માઇન્ડ રીડિંગ છે. બધું જ મિત્રો માત્ર ને માત્ર આપણું જ ભરેલા ટેન્ડરનું પરિણામ છે, બીજું કશું જ નથી. કોઈને પણ દોષિત ના જોશો. ગીતા આજ કહે છે કે અર્જુન રાગદ્વેષરૂપી મૂળિયા ઉપર આ સંસાર વૃક્ષ ઊભું છે, જ્ઞાનરૂપી તલવારથી એ મૂળિયાને તું કાપી નાખ, બે મૂળિયાને તું મુક્ત થઈ જઈશ, આ પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થઈ જઈશ. એટલે સમભાવે યોગ છે, કોઈના પ્રત્યે જીવ માત્ર પ્રત્યે રાગ નહીં અને જીવ માત્ર પ્રત્યે દ્વેષ નહીં સાહેબ, એને કહેવાય સનાતન ધર્મ, શાશ્વત ધર્મ. ગીતાની અંદર આ જ સનાતન ધર્મની વાત કરી છે મિત્રો. એટલે ખાસ ધ્યાનમાં રાખો કે કાર્યકારણનો સંબંધ જે છે, એ સંબંધના આધારે મારીને તમારી સાથે જે પરિણામ આવે છે. કોઈ માણસ ચોરીનું બીજ નાખે, મારે મફતનું લઈ લેવું, જૂટવી લેવું, આનું એ લઈ લેવું, આનું નિરંતર 24 કલાક એવા જ ભાવ કરે મિત્રો, તો કુદરત કહે છે કે એને મફતના લેવાના ભાવ કર્યા છે, બીજ મફતનું લેવાનું બીજ નાખ્યું છે, આવતા ભવે અમારે એને ચોરને ઘેર જન્મ આલવો પડે. અને ચોરી કરી કરીને એને મફતનું લઈ અને એ જે બીજ નાખેલું ને બીજ ઉકેલે, એ ભાવ ઉકેલાવવા પડે. જેવું કર્મ બીજ નાખ્યું છે એ પ્રમાણનું અમારે કર્મફળ સપ્લાય કરવું પડે. કુદરત કે અમે પણ કાનૂનથી બંધાયેલા છીએ, કોઈ ના છટકી શકે આમાંથી, આ લોમાંથી. આ તો સાહેબ એક જ કાનૂન મેં કાર્યકારણનો કહ્યો છે મિત્રો, પણ આવા તો ભગવદ્ ગીતાની અંદર ઘણા કાનૂન ખુલ્લા કર્યા છે. અને એ જે કાનૂન ખુલ્લા કર્યા છે ને સાહેબ, એટલે 4 વખત બોલવું પડ્યું કે અર્જુન આ બ્રહ્માંડના જેટલા ગૂઢ રહસ્યો છે એમાંથી સૌથી મોટામાં મોટું ગૂઢ રહસ્ય તારી આગળ. ફરી કહું છું, મનહરભાઈનો એક શબ્દ નથી, મનહરભાઈ હાડમાંસ ચામડાનું શરીર માત્ર ને માત્ર નિમિત્ત બન્યું છે, એમાં મનહરભાઈનું કોઈ કરતાપણું નથી મિત્રો.